प्रणाम सौ स्नेहीजनोना उज्ज्वल भविष्यनी मंगल कामना साथे ऋषि चिंतन चैनल में सौने सादर प्रणाम। आजनो विषय छे चिड़ियापणु अने शुष्कता। मानव स्वभावना दुर्गुणों में चिड़ियापणु आंतरिक मननी दुर्बलता सूचक छे। सहिष्णुता अभाव में मनुष्य वातावरण में वात में गुस्से थई जाए छे। नाकना टेरवाने चढ़ावे छे। घणीवार गाळागाळी करे छे। मानसिक दुर्बलताना कारणे ते एम माने छे के बीजा एने जाणी जोईने हैरान करवा इच्छे छे। एना दुर्गुणोने जुए छे, एनी मजाक उड़ावे छे। कोई जूना अनुभवना कारणे ते वधु संवेदनशील बनी जाय छे अने एनी भावना ग्रंथि एनी गाळागाळी अथवा कढंगा वर्तन रूपे प्रगट थाय छे। चिड़ियापणाना रोगीमां चिंता तथा शंकाशीलतानी टेव मुख्य छे। कोई कोई वार शारीरिक अशक्तिने कारणे कबजियात परिश्रमथी थाक माथानो दुखावो तथा अन्य समस्याओथी अकळाई जवाना कारणे एने ऊंडी निराशा जन्मे छे। चिड़ियापणु एक पेचीदो मानसिक रोग छे। तेथी शरूआतथी ज एना विषयमां आपणे सावधान रहेवू जोईए। जे व्यक्तिमां चिड़ियापणानी टेव छे ते हमेशा बीजाना दोषो शोध्या करे छे। ते व्यक्ति बीजी व्यक्तिनी दृष्टिमां तो खराब होय ज छे, पोते पण एक अव्यक्त मानसिक उद्वेगनो शिकार बने छे। एना मनमां एक प्रकारनो संघर्ष चाल्या करे छे। ते भ्रामक कल्पनाओनो शिकार बनी जाय छे। एनी शंका ज्ञानतंतुओने तंग राखे छे। भ્રમ વધ્યા કરે છે અને તે મનમાં ઈર્ષ્યાના અગ્નિમાં બળતો રહે છે। તે ક્રોધી, ભ્રાંત તથા દુઃખી જેવો દેખાય છે। જરા સરખી વાતમાં ઉદ્વિગ્નતાની મર્યાદા રહેતી નથી। ગુપ્ત મન પર શરૂઆતથી જેવા સંસ્કાર જામી જાય છે તેના પરિણામે તે એવો જ બની જાય છે। શુષ્કતા જીવનનો સૌથી મોટો શત્રુ છે। ઘણા મનુષ્યોનો સ્વભાવ ઘણો નીરસ, શુષ્ક, નિષ્ઠુર, કઠોર અને અનુદાર હોય છે। એની આત્મીયતાનો પરિઘ ઘણો જ નાનો હોય છે। આ પરિઘની બહારની વ્યક્તિ તથા પદાર્થોમાં એને કોઈ રસ હોતો નથી। કોઈનો ગેરલાભ, પ્રગતિ, અધોગતિ, ખુશી, રંજ કે સારી નરસી બાબતો વગેરે સાથે એને કોઈ સંબંધ નથી હોતો। પોતાના અત્યંત નાના વર્તુળમાં સ્ત્રી પુરુષ કોઈ સંબંધ, સ્ત્રી પુરુષ, તિજોરી, મોટર, મકાન વગેરેમાં એનો થોડો રસ જરૂર રહે છે। બાકીની વસ્તુઓ પ્રત્યે એના મનમાં ઘણી જ અનુદારતા, પૂર્ણ નિરસતા રહે છે। કોઈ કોઈ તો એવા કંજૂસ હોય છે કે પોતાના શરીર સિવાય બીજાના પડછાયા પર પણ ઉદારતા કે કૃપા બતાવવા ઈચ્છતા નથી। આવા નિરસ મનુષ્યો એ સમજી જ શકતા નથી કે મનુષ્ય જીવનમાં પણ કોઈક આનંદ છે। પોતાની નિરસતાના પ્રત્યુત્તરમાં દુનિયા એમને ઘણી જ શુષ્ક, કર્કશ, સ્વાર્થી, કઠોર અને કદરૂપી જણાય છે। શુષ્કતા જીવનની સૌથી મોટી કુરૂપતા છે। સૂકી ભાખરીમાં શી મજા છે? સૂકા વાળ કેટલા વેરવિખેર લાગે છે! સૂકા એટલે કોરા મશીનમાં ઘણો જ અવાજ થાય છે, એના ભાગો જલ્દી તૂટી જાય છે। સૂકા રણમાં કોણ રહેવાનું પસંદ કરશે? પ્રાણી માત્ર સુંદરતા માટે તડપી રહે છે। સૌભાગ્ય માટે સુંદરતા, સ્નિગ્ધતાની આવશ્યકતા છે। મનુષ્યનું અંતકરણ રસિક છે, કવિ છે, ભાવિક છે, સૌંદર્ય ઉપાસક છે, કલાપ્રિય છે, પ્રેમમય છે। માનવ હૃદયનો એ જ ગુણ છે। સહૃદયતાનો અર્થ કોમળતા, મધુરતા તથા મૃદુતા છે। જેનામાં આ ગુણ નથી તેને હૃદયહીન કહેવામાં આવે છે। હૃદયહીનનો અર્થ છે જળ પશુઓથી પણ નીચો। નિરસ વ્યક્તિઓને પશુઓથી પણ નીચી માનવામાં આવે છે, જેણે પોતાની વિચારધારાઓ અને ભાવનાઓને શુષ્ક, નિરસ અને કઠોર બનાવી રાખી છે। તે માનવ જીવનના વાસ્તવિક રસનું પાન કરવાથી વંચિત રહે છે। એ બિચારાએ વ્યર્થ જ જીવન ધારણ કર્યું અને વ્યર્થ જ મનુષ્ય શરીરને કલંકિત કર્યું। આનંદનો સ્ત્રોત સુંદરતાની અનુભૂતિમાં છે। પરમાત્માને આનંદમય કહેવામાં આવે છે શા માટે?
એટલા માટે જ કે તે સુંદર છે, પ્રેમમય છે. શ્રુતિ કહે છે રસો વૈસહ, એટલે કે પરમાત્મા રસમય છે. એને મેળવવા માટે આપણા મનમાં એવી જ લચીલી, કોમળ, સ્નિગ્ધ, સુંદર ભાવનાઓ ઉત્પન્ન કરવી પડે છે. તમે તમારા હૃદયને કોમળ, દ્રવિત, શ્રમશીલ, પ્રેમમય અને સુંદર બનાવો. સંસારના પદાર્થોમાં જે સરસતા, સુંદરતાનો અપાર ભંડાર ભરેલો છે એને શોધતા અને મેળવતા શીખો. તમારી ભાવનાઓને જ્યારે તમે કોમળ બનાવી દેશો ત્યારે તમને તમારી ચારે તરફ અમૃત ઝરતું હોય એવો અનુભવ થવા લાગશે. અસ્તુ.